તુર્કીમાં યોજાયેલા ડાન્સ ફેસ્ટિવલમાં પ્રિયંકી પટેલ ડાન્સ એકેડમીની ટીમ ત્રીજા ક્રમે આવી છે. આ ફેસ્ટિવલમાં જુદા જુદા 10 દેશોએ ભાગ લીધો હતો, જેમાં ત્રીજા ક્રમે આવી ભારત અને સુરતને ગૌરવ અપાવ્યો છે. સુરત શહેરના અડાજણ સ્થિત આવેલી પ્રિયંકી પટેલ ડાન્સ એકેડેમીના 14 વિદ્યાર્થીઓએ ડિરેક્ટર સ્મિતા પટેલ અને ડિરેક્ટર કોરિયોગ્રાફર પ્રિયંકી પટેલના નેતૃત્વ હેઠળ તુર્કીમાં તારીખ 3 જુલાઈથી 9 જુલાઈ સુધી યોજાયેલા 36મા ઇન્ટરનેશનલ ફોક ડાન્સ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં ભારતની ટીમે રાજસ્થાની લોકનૃત્ય અને ગુજરાતી લોકનૃત્ય પ્રસ્તુત કર્યું હતું. આ ફેસ્ટિવલ દરમિયાન તેઓએ તુર્કીના યેલોવો શહેરના ગવર્નર તથા મેયરની મુલાકાત લીધી હતી અને તેઓને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા. આ ફોક ડાન્સ ફેસ્ટિવલમાં ભારત સહિત મેક્સિકો, જોર્જિયા, ઇન્ડોનેશિયા, બોસ્નિયા અને સર્બિયા જેવા 10 દેશોએ ભાગ લીધો હતો અને છેલ્લા દિવસે આ તમામ દેશો સાથે લોકનૃત્ય પ્રસ્તુત કર્યા હતા, જેમાં ભારતે ત્રીજા ક્રમે આવી એવોર્ડ જીતી દેશ, રાજ્ય અને સુરતને ગૌરવ અપાવ્યું છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. જી નમસ્તે, મારું નામ ડોક્ટર પ્રિયાંકી પટેલ છે અને હું પ્રિયાંકી પટેલ ડાન્સ એકેડેમીની ડિરેક્ટર અને કોરિયોગ્રાફર છું. મારી સાથે સ્મિતાબેન પટેલ છે, જે આ ડાન્સ એકેડેમીના ફાઉન્ડર અને ડિરેક્ટર છે. આપણે સુરતથી 14 લોકોની ટીમ આપણે ટોટલ ગયેલી અને આપણે ટર્કી ગયેલા હતા ઇન્ટરનેશનલ ફોક ડાન્સ ફેસ્ટિવલમાં પ્રતિનિધિત્વ કરવા માટે આખા ભારતનું, એટલે આખા ભારતમાંથી ફક્ત એક ટીમ જે આખા કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરી અને લોકનૃત્ય આપણા જે છે ભારતીય લોકનૃત્યો તે ત્યાં પ્રસ્તુત કરવા માટે ગયેલા હતા. આ 35મું વર્ષ હતું ઇન્ટરનેશનલ ફોક ફેસ્ટિવલનું અને ત્યાં 10 જેટલા અલગ અલગ કન્ટ્રીઝ આવેલા હતા, જેમ કે મેક્સિકો છે, સર્બિયા છે, ઇન્ડોનેશિયા છે, બોસ્નિયા છે, એવા વગેરે વગેરે કન્ટ્રીઝ આવેલા હતા અને એમાં ભારત પણ એક પ્રતિનિધિત્વ અમે કરેલું હતું. ભારત પણ એક ત્યાં આગળ એક કન્ટ્રી તરીકે રિપ્રેઝેન્ટ હતું અને ત્યાં આગળ એક કોમ્પિટિશન હતી છેલ્લે દિવસે આ કલ્ચરલ એક્સચેન્જમાં, અને જ્યાં આપણે લોકો ત્રીજો નંબર એટલે કે ત્રીજો ટ્રોફી આપણે લઈને આવ્યા, થર્ડ રેન્ક લઈને આવ્યા. 10 કન્ટ્રીઝની અંદરથી ઇન્ડિયા હેઝ વોન એન્ડ બીકમ અ ચેમ્પિયન, એટલે ત્રીજો નંબર આપણો આવ્યો ત્યાં આગળ.